જૂનાગઢના માંગરોળમાં વિશ્વ મલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકા આરોગ્ય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 2008-25 એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ બાબતે તાલુકા આરોગ્ય વિભાગ માંગરોળ દ્વારા જનજાગૃતિ અભિયાન સ્વરૂપે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મેલેરિયાના અંતની શરૂઆત મારાથી વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉદ્દેશને સાર્થક કરવા માટે માંગરોળના વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે ફરીને મેલેરિયાનો ફેલાવો કઈ રીતે અટકાવવો, મેલેરિયાથી બચવા માટે શું કરવું, મેલેરિયાના લક્ષણો શું હોઈ શકે અને તેવા લક્ષણો જોવા મળે તો કઈ જગ્યાએ નિદાન કરાવવું તેમજ તેની સારવાર ક્યાં કરાવવી, આ વિવિધ બાબતોની કામગીરી કરવામાં આવી હતી તેમજ લોકોને આ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉનાળાનો સમય હોય, ખાસ કરીને મેલેરિયા ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે, આ સમયે લોકજાગૃતિનો સાથ લઈ અને આ કામગીરી કરવામાં આવે તો આવનારા દિવસોમાં મેલેરિયાનો ફેલાવ ખૂબ જ ઘટાડી શકાય તેમ છે. તેમજ 2022માં મેલેરિયા નાબૂદી અભિયાનનો જે સિદ્ધાંત છે તેને સાર્થક કરવા માટે માંગરોળમાં તાલુકા હેલ્થ કચેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમગ્ર સ્ટાફ, ગ્રામજનો તેમજ પત્રકાર મિત્રોએ સાથે મળી આ ઉદ્દેશને સાર્થક કરવાની કામગીરી હાથ ધરી હતી. વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી અન્વયે આજરોજ તાલુકા આરોગ્ય વિભાગ માંગરોળ દ્વારા જનજાગૃતિ અભિયાન સ્વરૂપે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. મલેરિયાનો અંતની શરૂઆત મારાથી વિશ્વ આરોગ્ય સંસ્થાના આ ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે માંગરોળના વિવિધ વિસ્તારોમાં ફરી ફરીને મલેરિયા કઈ રીતે ફેલાવો, કઈ રીતે અટકાવવો, મલેરિયાથી બચવા માટે શું શું કરવું, મલેરિયાના લક્ષણો શું હોઈ શકે અને એવા લક્ષણો જોવા મળે તો કઈ જગ્યાએ એનું નિદાન કરાવવું, ક્યાં એની સારવાર લેવી, આ વિવિધ બાબતની પ્રચારની કામગીરી આજ કરેલ હતી. ખાસ કરીને મલેરિયા ફેલાવનાર મચ્છરના ઉત્પત્તિ સ્થાનો, એ સ્થાનોનો નાશ કેમ કરવો અને મલેરિયાથી બચવા માટે, એ મચ્છરોથી બચવા માટે શું શું વિવિધ ઉપાયો કરી શકાય, એ પણ આ રેલીનું એક મુખ્ય ઉદ્દેશ્ય હતું. ઉનાળાનો સમય હોય, મચ્છરની ડેન્સિટી ખૂબ જ નીચી હોય, આ સમયે લોકજાગૃતિ નો સાથ લઈ અને આ કામગીરી કરવામાં આવે તો આવનારા દિવસોમાં મલેરિયાનો ફેલાવો ખૂબ જ ઘટાડી શકાય તથા 2022માં મલેરિયા નાબૂદી અભિયાનનું જે સિદ્ધાંત છે એને સાર્થક કરવા માટે આજે તાલુકા હેલ્થ કચેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો તથા તેમનો સ્ટાફ, RBHK ટીમ, ફાઇલેરિયા ટીમ, ગ્રામજનો, પત્રકાર મિત્રો, આ તમામે સાથે મળી અને આ ઉદ્દેશ્ય અને આ રેલીને સાર્થક કરવાની કામગીરી કરેલ છે.